ચિતળા સાતમના તહેવારમાં યંગસ્ટરનો ટ્રેન્ડ બદલાયો છે. પરંપરાગત વાનગી અને ઠંડા ખોરાકની જગ્યા ફાસ્ટ ફૂડે લીધી છે. પવિત્ર શ્રાવણ માસ એટલે હિન્દુઓના તહેવારોની વણઝારનો મહિનો છે. આ મહિનામાં અનેક તહેવાર સાથે રાંધણ, છઠ, શીતળા સાતમ જેવા પરંપરાગત તહેવારોનું પણ અનેરું મહત્વ હોય છે. રાંધણ છઠ એટલે ભોજન બનાવીને બીજા દિવસે આરોગવાની હિન્દુ ધર્મની પરંપરા મૂળ ગુજરાતીઓમાં હજી પણ યથાવત જોવા મળે છે. જોકે સમયની સાથે સાથે રાંધણ છઠ અને શીતળા સાતમના તહેવારની ઉજવણી પણ ફ્લેક્સિબલ થઈને બદલાઈ રહી છે. આજની પેઢી પહેલાંના લોકોની જેમ ઠંડો ખોરાક ખાતી ન હોવાથી ગુજરાતીઓએ તહેવારની ઉજવણી પણ થાય અને બાળકો ઠંડો ખોરાક પણ ખાય તે માટે બાળકોને ભાવતો ફાસ્ટફૂડ જેવો ખોરાક રાંધણ છઠના દિવસે બનાવી રહ્યા છે. મૂળ ગણાતી જ્ઞાતિઓમાં આજે પણ તહેવારોની ઉજવણી પરંપરાગત રીતે કરવામાં આવે છે. તેમાં પણ શ્રાવણ માસમાં ગુજરાતીઓ વધુ પડતા ધાર્મિક થાય છે અને આ મહિનામાં આવતા તહેવારની ઉજવણી પરંપરાગત રીતે કરી રહ્યા છે. જોકે પેઢીઓ બદલાવાની સાથે તહેવારની ઉજવણીમાં પણ બદલાવ આવી રહ્યા છે. પહેલાંની પેઢીના લોકો રાંધણ છઠના દિવસે આખા ઘરની મહિલાઓ ભેગી થતી હતી અને જાત જાતના વ્યંજન બનાવવાની અને રાત્રિના સમયે ચૂલા ઠારીને બીજા દિવસે નાવાના પાણીથી માંડીને તમામ ખોરાક ઠંડા જ ઉપયોગ કરતી હતી. હવે પરંતુ આજની પેઢી ઠંડા ખોરાકને હાઇજેનિક માનતી નથી અને વાસી ખોરાકને ખાવાનું પણ ટાળે છે, જેથી નવી પેઢીમાં રાંધણ છઠ અને શીતળા સાતમના તહેવારની ઉજવણીનું મહત્વ રહે તે માટે જૂની પેઢીએ પરંપરામાં બાંધછોડ કરીને રાંધણ છઠનો પરંપરાગત ખોરાક જ બદલી નાખ્યો છે.